વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કોમર્સમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ધનસુખભાઈ જી પટેલ આજે આપણે ધોરણ 12 કોમર્સમાં સ્ટેટ એટલે કે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 3 સુદેવ નિયત સંબંધમાં વિભાગ સીના આપણે દાખલા ગણીશું જે આગળના વિડિયોની અંદર આપણે 1 થી 6 દાખલાઓનો અભ્યાસ કર્યો तो आज आपने दाखला नंबर सात जो ही है तो दाखला नंबर सात में अंदर y की x पर नियत संबंध रेखा के y के बराबर 35 cos 2x અને cov xy बराबर power 50 અને x y ની x પર ની આ નિયત સંબંધ રેખા છે તો y કેપ બરાબર a + bx સાથે સરખાવતા તો a બરાબર 35 અને x નો સહગુણક b બરાબર 2 કહેવાશે હવે આપણે અહીંયા a ની કિંમત અને b ની કિંમત આપેલી છે તો b y x એટલે y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે b b y x નું સૂત્ર આપણે મૂકીશું cov xy / x² x તો b ની કિંમત તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો b આપેલી છે અને cov xy 50 હવે a² x આપણે શોધવાનું છે અને આપણે ઉપર એ સૂત્રનો કર્તા બનાવીએ તો a² x બરાબર ઉપર 50 / 2 એટલે 25 હવે આપણે sx શોધીશું તો આ 25 નું વર્ગમૂળ sx એટલે x નું પ્રમાણિત વિચલન 5 આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 ની અંદર આપણને આપેલો છે કે પ્રશ્ન 7 માં પ્રશ્ન 7 માં આપેલ નિયત સંબંધ રેખા માટે y ની કિંમત માં 10 એકમોનો વધારો કરવાનો હોય તો x ની કિંમતમાં કેટલો વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને રેખા આપી છે y બરાબર a + bx એટલે a બરાબર 35 b 2x આ એ y ની x પર ની નિયત સંબંધ રેખા તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે અહીંયા x ની કિંમત આપેલી હોય તો y કે આપણે એનું અનુમાન કરીએ છીએ પરંતુ અહીંયા તમને y બરાબર 10 આપેલ છે તો x ની કિંમત આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ y ની x પર ની આ નિયત સંબંધ રેખાને સમજીએ
धारो के x बराबर एक एकम लेता यहां x बराबर आपने एक एकम ली है तो 2 गुणा 1 बराबर 2 तो एनो मान हमें यह थयो विद्यार्थी मित्रों कि आपने x नी कीमत मां 1 एकम नो वधारो करीशु तो y नी कीमत मां 35/2 એટલે 2 એકમ નો વધારો થશે તેથી y કેપ બરાબર 35/2 બરાબર 37 થશે આમ कीमत मां 1 एकम नो वधारो करवाथी y नी कीमत मां 2 एकम नो વધારો થશે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત માં 1 એકમ નો વધારો કરીશું ત્યારે y ની કિંમત માં આ 2 એકમ નો વધારો થશે તો અહીંયા y બરાબર 10 આપેલા છે તો x ની કિંમત આપણે શોધીશું તો આ પ્રમાણે y ની કિંમત 2 હોય ત્યારે x ની કિંમત માં 1 એકમ નો વધારો થાય તો આપણે અહીંયા કે y ની કિંમત 2 હોય ત્યારે x ની કિંમત 1 હોય હવે અહીંયા તમને y ની કિંમત 10 આપેલી છે તો y ની કિંમત કેટલે તો 1 × 10/2 બરાબર 5 એટલે x ની કિંમત વિદ્યાર્થી મિત્રો 5 આવશે એટલે કે y ની કિંમત જો 10 હોય તો x ની કિંમત 5 હોય તો આ પ્રમાણે આપણે અહીંયા x ની કિંમત માં અહીંયા શોધવાની છે હવે y ની કિંમત માં 10 એકમોનો વધારો થાય ત્યારે x ની કિંમત માં 5 એકમોનો વધારો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને x ની કિંમત આપી નથી y ની કિંમત 10 છે તો ફરીથી આપણે જોઈએ અહીંયા આપણે x ની કિંમત આપણે જાણતા નથી તો ધારો કે આપણે x બરાબર અહીંયા 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે 35+2 એટલે y ની કિંમત 37 થશે જો આપણે અહીંયા x બરાબર 2 મૂકીએ તો 4 એકમનો વધારો થશે એટલે y કેપ 39 થશે તો અહીંયા આપણે એ પ્રમાણે સમજવાનું છે કે x બરાબર 1 એકમ લેતા અહીંયા 2 ગુણ્યા 1 તો y ની કિંમત માં 2 વધારો થશે તો આમ x ની કિંમત માં 1 એકમનો વધારો કરવાથી y ની કિંમત માં 2 એકમનો વધારો થશે આપણે અહીંયા કે તે પદ મૂકી છું કે y
Yeah.
v बराबर ये आपने आपेल छे 2y माइनस 15 तो v की कीमत आपने यहां आपेल छे तो v बराबर है सूत्र इसको y माइनस v अपॉन cy तो बराबर यहां आपने y माइनस 15 અને 2 જેમ 6 ઉપર છે એમ 2 નીચે લઈશું તો એને આપણે એક દ્વિતીયાંશ લખા છે છેદનો છેદ હોય તો છેદ ક્યાં છે ઉપર અને 2 2 હોય તો નીચે લેવા માટે એક દ્વિતીયાંશ તેથી cy બરાબર 1/2 તો આ પ્રમાણે આપણે પહેલા એની કિંમત લખી છું અને હવે આપણને BUV માંગ્યું છે તો BX ની આપણે કિંમત જો શોધવાની હોય તો BUV ગુણ્યા CX / CY તો BYX નું આ કે એનું સૂત્ર થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા BUV માંગ્યું છે તો આપણે BUV ને સૂત્રનો કર્તા બનાવીશું તો BYX ને ગુણાકાર થશે CY / CX તો આપણે અહીંયા BUV ને સૂત્રનો કર્તા બનાવીએ તો BYX y વડે ઉપર આપણે ગુણાકાર કરીશું એ ઉપર જશે અને અંશ હોય નીચે જશે તો BUV આપણે શોધવાનું છે તો BYX તમને આપેલું છે 0.75 અને CY 1/5 અને CX તો એ પ્રમાણે આપણે કિંમતો મૂકીશું વિભાગ વિના દાખલાઓનો અભ્યાસ કરીશું જય સ્વામિનારાયણ